today we will start the topic photosynthesis. Here it is a diagram of plant. Plant nu ek chitra che jeni andar tamne plant dekhashe. Here sun etle ke surya prakash che. Surya prakash e light energy no ek source che. That's why it is light energy is obtained from the sun to the plant. Plant ne surya marthi je sun energy mole che, that is solar energy. Ena ki plant ni andar leaves ni andar chlorophyll rahe che. That chlorophyll is giving green color to the plant. वनस्पति नो जे ग्रीन कलर छे एना माटे रिस्पोन्सिबल जे पिगमेंट्स छे ए पिगमेंट्स छे क्लोरोफिल. ओके, हरित द्रव्य पण जेने कहेवाय छे इंग्लिश माने क्लोरोफिल कहे छे. आ क्लोरोफिल जे छे ते ग्रीन प्लांट्स नी अंदर लाइट एनर्जी ने एब्सॉर्ब करशे. एब्सॉर्प्शन तो कोई पे शोषण करू शोषू. आ लाइट एनर्जी जो क्लोरोफिल प्लांट नी अंदर नहीं होय तो ए प्लांट फोटोसिंथेसिस माटे लाइट एनर्जी एब्सॉर्ब नहीं करी शके. दैट्स व्हाई क्लोरोफिल इज द मोस्ट इम्पोर्टेंट फैक्टर और वी कैन से जरूरी एवं एक तत्व छे कि जेना थी ज फोटोसिंथेसिस થઈ શકે છે. दैट्स व्हाई क्लोरोफिल इज द फर्स्ट फैक्टर ऑफ फोटोसिंथेसिस. नेक्स्ट, प्लांट के अंदर जे कार्बन डाइऑक्साइड छे जे हवामाथी मळशे, CO2 में जे અહીંયા લખ્યું છે दैट इज कार्बन डाइऑक्साइड CO2. तो आ कार्बन डाइऑक्साइड हवामाथी ग्रीन प्लांट्स પોતાની અંદર લે છે. ग्रीन प्लांट्स क्लोरोफिल ना लीधे सन एनर्जी नो एब्सॉर्प्शन करशे, एनी साथे कार्बन डाइऑक्साइड जोड़ाशे. अने अनदर फेक्टर फॉर फोटोसिंथेसिस इज वॉटर. जे वनस्पति ने जमीन नी अंदर थी मूल द्वारा जे एब्सॉर्प्शन करशे एना द्वारा होशे. मूल द्वारा पानी पान सुधी जशे अने पान नी अंदर क्लोरोफिल कार्बन डाइऑक्साइड अने वॉटर आ त्रण वस्तु सूर्यप्रकाश नी हाजरी में देट इज लाइट एनर्जी नी प्रेजेंस नी अंदर खोराक बनावशे. आ खोराक बनशे एमां कार्बन डाइऑक्साइड मांथी सी अने ओ क्लोरोफिल नी हाजरी में लाइट एनर्जी द्वारा वॉटर में रहेलो हाइड्रोजन आ त्रण वस्तु भेगी थशे तो एक स्टार्च अथवा कार्बोहाइड्रेट कार्बोदित स्वरूपे खोराक तैयार थशे. आ खोराक ए वनस्पतिना जुदा जुदा भागो सुधी पहोंचाडशे अने ए खोराक द्वारा जेम आपणे खोराक लईए छीए अने आपणे आपणा बॉडीनी अंदर ग्रोथ एनर्जी काम करवा माटेनी शक्ति आ बधुं मेळवे छे એટલે પ્લાન્ટ પણ એ બધી વસ્તુની જરૂર પડે છે. તો એના માટે આ ક્લોરોફિલના માધ્યમથી લાઇટ એનર્જી વોટર અને કાર્બન ડાયોક્સાઇડ દ્વારા કાર્બોહાઇડ્રેટ અથવા સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક તૈયાર થશે. નાઉ ધીસ ફૂડ ઇઝ યુઝ્ડ અપ બાય ધ પ્લાન્ટ. અને અંતે બાય પ્રોડક્ટ તરીકે જેમ કે વનસ્પતિનું કાર્ય પૂરું થયું છે ખોરાક બનાવવાનું તો હવે કંઈક બાય પ્રોડક્ટ અથવા તો કંઈક વેસ્ટેડ નીકળે છે એ છે ઓક્સિજન. દેટ ઓક્સિજન ઇઝ રિલીઝડ ફ્રોમ ધ લીફ ઇન ટુ ધ એર. હવામાં પર્ણવી માધ્યમ દ્વારા જ એક ઓક્સિજન હવામાં રિલીઝ થઈ જાય છે. ઓકે, તો દેટ ઇઝ ધ થિંગ રિલેટેડ વિથ ધ ફોટોસિન્થેસિસ. આજે આખો ટોપિક છે ફોટોસિન્થેસિસનું કે જેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાત બનાવે છે. દેટ્સ વાય પ્લાન્ટ્સ આર ઓટોટ્રોફ. ઓટોટ્રોફિક મોડ ઓફ ન્યુટ્રિશન પહેલો ટોપિક છે આપણે આગળ ડિસ્કસ કર્યું. એમાં પ્લાન્ટ્સને કેમ ઇન્વોલ્વ કરવામાં આવે છે તો પ્લાન્ટ આર ઓટોટ્રોફ એ સ્વયંપોષી વનસ્પતિ છે જાતે પોતાનો ખોરાક બનાવે છે. એના માટે જરૂરી જે પ્રોસેસ છે એ છે ફોટોસિન્થેસિસ. સો ધ ડેફિનેશન ઓફ ફોટોસિન્થેસિસ ઇઝ ઇટ ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ ગ્રીન પ્લાન્ટ્સ પ્રિપેર ધેર ફૂડ ઇન ફોર્મ ઓફ કાર્બોહાઇડ્રેટ વિથ ધ હેલ્પ ઓફ ક્લોરોફિલ વોટર સનલાઇટ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. તો આખા ડાયાગ્રામ ઉપરથી તમને બધી જ વસ્તુ ડેફિનેશન અને પ્રોસિજર ખ્યાલ આવી જશે. દેટ્સ વાય ઇટ ઇઝ અ ફોટોસિન્થેસિસ અ પ્રોસેસ ટુ પ્રિપેર ફૂડ બાય પ્લાન્ટ્સ. આ ફૂડ બીજી વનસ્પતિઓ કે બીજા પ્રાણીઓ જે હિટરોટ્રોફ છે એ પોતે મેળવે છે. પેરાસાઇટિક પ્લાન્ટ. પેરાસાઇટિક પ્લાન્ટ્સ એટલે એક એક્ઝામ્પલ છે અમરવેલ, દેટ ઇઝ કોલ્ડ કોસ્ક્યુટા. પેરાસાઇટિક પ્લાન્ટ જે પોતે પોતાનો ખોરાક બનાવતી નથી, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે અમરવેલ કે જે ડાયરેક્ટલી હોસ્ટ પ્લાન્ટમાંથી પોતાનું પોષણ મેળવી લેતી હોય છે. દેટ્સ વાય પેરાસાઇટિક પ્લાન્ટ એ હોસ્ટ વનસ્પતિ ઉપર નિર્ભર રહેતી હોય છે. હેલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લાસ્ટ ટાઈમ આપણે જોયું ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ્સ જે છે એના એક્ઝામ્પલ્સ ને એ બધું કે પીચર પ્લાન્ટ્સ જે છે એ આ રીતની લીડ ધરાવતું હોય છે ને ઇન્સેક્ટ્સ પર. તો લાસ્ટ ટાઈમ બે મોડ ઓફ ન્યુટ્રિશન આપણે જોયા, એક છે કસ્ક્યુટા અમરવેલ દેટ ઇઝ પેરાસાઇટ અને પીચર પ્લાન્ટ દેટ ઇઝ ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ. નાવ અગેન થર્ડ મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ સેપ્રોટ્રોફ. સેપ્રોટ્રોફ એટલે મૃતોપજીવી, મરી ગયેલામાંથી પોષણ મેળવે. હવે મરી ગયેલામાંથી પણ અમુક વનસ્પતિ પોષણ મેળવતી હોય છે
कई रीते। तो अमुक जगह आपणे सांभळ्यु हशे, जोयु हशे कि मशरूम, तमे मशरूम वर्ड यूज करता हो छो घणी वार खावामां यूज करता होय छे, अथवा अमुक मशरूम जे छे ए आपणने क्यांक ने क्यांक आ टाइपना देखाता होय छे जे खावामां उपयोगमां लेवाता होय छे। અમુક મશરૂમ ખવાતા નથી, એને કહેવાય છે બિલાડીનો ટોપ, કે જે નથી ખાવામાં ઉપયોગ કરતા, એ વનસ્પતિ છે, એ જમીનની અંદર જે સડી ગયેલા પદાર્થો છે એમાંથી પોતાનું પોષણ મેળવતી હોય છે। તો આ પ્રકારના જે મશરૂમ છે, સેકન્ડ ઇઝ ફૂગ, ફંગી, આ ફંગી જે છે એ બ્રેડની ઉપર આપણને જોવા મળતી હોય છે, વાસી બ્રેડ, વાસી રોટલી, અથાણા, આ બધાની ઉપર આપણને ક્યાંક આવા ઝીણા ઝીણા દાણા જોવા દેખાતા હોય છે, દેટ ઇઝ મોલ્ડ અથવા તો ફંગી, ફૂગ જે છે એ કહેવાતું હોય છે। તો ધીસ ઇઝ ધ થર્ડ ટાઈપ ઓફ મોડ ઓફ ન્યુટ્રિશન, ઇઝ સેપરેટોફ મૃતોપજીવી, મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવતું હોય છે। ધીસ સેપરેટ્રોફિક મોડ ઓફ ન્યુટ્રિશન ઇન વિચ ઓર્ગેનિઝમ્સ ટેક ઇન ન્યુટ્રિયન્ટ્સ ફ્રોમ ડેડ એન્ડ ડિકેઇંગ મેટર ઇઝ કોલ્ડ સેપરેટ્રોફિક ન્યુટ્રિશન। સડી ગયેલા અને મરી ગયેલા પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવે તો એવા ઓર્ગેનિઝમ, સજીવોને આપણે સેપરોટ્રોપ્સ કહીએ છીએ। ઓકે, સો ધીઝ આર ધ ડિફરન્ટ મોડ્સ ઓફ ન્યુટ્રિશન દેટ વી હેવ સ્ટડીડ। અહીંયા મોડ્સ ઓફ ન્યુટ્રિશન પૂરા થાય છે। નેક્સ્ટ ટોપિક ઇઝ સિમ્બાયોસિસ, સહજીવન। અમુક ટાઈમ માત્ર એક જ વનસ્પતિ નહીં પણ બે પ્રકારની વનસ્પતિ એકબીજા ઉપર આધાર રાખે, બરાબર? ઘણીવાર આપણે ભાગીદારી કરીએ ને કે તું મને આ આપ તો હું તને આ આપું, એવી રીતે સહિયારું જે ભાગીદારીથી કામ કરતા હોય છે એને સિમ્બાયોસિસ એટલે કે સહજીવન કહેવાય છે। સમ ઓર્ગેનિઝમ્સ લીવ ટુગેધર, સાથે જીવતા હોય છે, રહેતા હોય છે, એન્ડ શેર બોથ શેલ્ટર એન્ડ ન્યુટ્રિયન્ટ, શેલ્ટર એટલે રહેઠાણ જ્યાં રહેવા માટે જગ્યા આપે, અને ન્યુટ્રિયન્ટ એટલે કે પોષણ, કોઈ એક આપણને ખોરાક આપે ને આપણે એને રહેવા માટે ઘર આપીએ, એ પ્રકારની કંઈક વાત અહીંયા કરવામાં આવી છે। અને આ વનસ્પતિની વાત છે, તે સહજીવન વનસ્પતિમાં આ પ્રકારનું જે રિલેશનશીપ છે એને સહજીવન કહેવામાં આવે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તો આનું એક્ઝામ્પલ જોવા જઈએ તો આ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, ઇન ઓર્ગેનિઝમ્સ કોલ્ડ લાઇકેન, આ લાઇકેન જે છે એ ફૂગ અને લીલ, આલ્ગી મીન્સ લીલ એન્ડ ફંગસ મીન્સ ફૂગ, લીલ અને ફૂગ આ બંને એકબીજાની સાથે જોવા મળે એ એક એક્ઝામ્પલ છે। લાઇકેન કે જે એક પ્રકારની વનસ્પતિ છે એ બંને એકબીજાની સાથે જીવે છે, એટલે એ બંનેનું જે કોમ્બિનેશન છે એને સિમ્બાયોસિસ ટાઈપનું કહી શકાય છે। ઓકે, તો આ થઈ ગયો આપણો લાસ્ટ ટાઈપ ઓફ ટોપિક, ધીસ ચેપ્ટર ઇઝ ઓવર હિયર। લાસ્ટ વન ટોપિક લેફ્ટ કે જે મોડ ઓફ ન્યુટ્રિશનને રિલેટેડ નથી પણ હાઉ ન્યુટ્રિયન્ટ્સ આર રિપ્લેનિશ્ડ ઇન ધ સોઇલ, જમીનની અંદર પોષક તત્વો ફરીથી કેવી રીતે ઉમેરાય છે, કારણ કે વનસ્પતિ તો બધું જ પોષણ મેળવી લેતી હોય છે, તો કઈ રીતે આ પોષક તત્વો પાછા આવતા હોય છે, તો આ લાસ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। સિમ્બાયોટિક પ્લાન્ટ એટલે કે સહજીવન, જેને સિમ્બાયોસિસ પણ કહેવાય છે, લાઇકેન અથવા તો લીચેન જે કહેવાય છે એ પ્રકારનું જે સહજીવન ધરાવતી વનસ્પતિ છે એનું એક્ઝામ્પલ છે, જેમાં લીલ અને ફૂગ એટલે કે આલ્ગી અને ફંગસ આ બંને એકબીજા સાથે સિમ્બાયોટિક રિલેશનશીપમાં રહેતા હોય છે, કે જેમાં પોષણ એટલે કે ન્યુટ્રિશન અથવા ખોરાક અને શેલ્ટર એટલે કે રહેવા માટેની જગ્યા આ બંને એકબીજા સાથે શેર કરતા હોય છે। દેટ્સ વાય આલ્ગી અને ફંગસ, અહીંયા તમને જોવાય છે કે આલ્ગીની અંદર ગ્રીન કલર હોવાથી એ ફોટોસિન્થેસિસ કરશે, જ્યારે ફંગસ જે છે એ ત્યાં રહેશે અને પોતે પોતાનું પોષણ એ આલ્ગીમાંથી મેળવી લેશે, જ્યારે આલ્ગી જે છે એને રહેઠાણ પણ પૂરું પાડે છે। તો આ પ્રકારની સિમ્બાયોટિક પ્લાન્ટની અંદર જોવામાં છે। બીજા પ્લાન્ટ્સ છે ગ્રામ પ્લાન્ટ્સ અને બીન પ્લાન્ટ્સ, એટલે કે સિંગ ધરાવતી જે વનસ્પતિ છે જેને સિંબી કુળની વનસ્પતિ પણ કહેવાય છે, એના મૂળની અંદર ક્યાંક આવા રાઇઝોબિયમ બેક્ટેરિયાની જગ્યામાં રહેતા હોય છે, જે નાઇટ્રોજન હવામાંથી જે આવે છે એ નાઇટ્રોજનને પોતે એબ્ઝોર્બ કરી અને જમીનની અંદર એને સોલ્યુબલ ફોર્મની અંદર સ્થાપિત કરતા હોય છે। આ રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજન જે લાવે છે એ વનસ્પતિ પોતે નાઇટ્રોજન મેળવી લે છે અને એ બેક્ટેરિયાને રહેવા માટે જગ્યા મળી જાય છે। દેટ્સ વાય આ પ્રકારના રિલેશનશીપને સિમ્બાયોટિક રિલેશનશીપ કહેવામાં આવતું હોય છે। સેવન સ્ટાન્ડર્ડ સાયન્સનો લાસ્ટ ટોપિક, હાઉ ન્યુટ્રિયન્ટ્સ આર રિપ્લેનાઇઝ્ડ ઇન ધ સોઇલ, રિપ્લેનાઇઝ્ડ એટલે ફરીથી સ્થાપિત થવું અથવા તો જમીનમાં પાછા આવવું। ફાર્મર્સ સ્પ્રેડિંગ મેન્યોર ઓર ફર્ટિલાઇઝર્સ ઇન ધ ફિલ્ડ, આપણે ક્યારેક જોયું હશે કે ખેડૂતો એ ખેતરની અંદર ખાતર અથવા તો કૃત્રિમ ખાતર, ફર્ટિલાઇઝર, મેન્યોર મીન્સ આપણને કુદરતી રીતે જે ખાતર મળે એ, અને ફર્ટિલાઇઝર એટલે
रासायणिक रीते लैबोरेटरी अंदर क्रिप्को कंपनी जो सूरत में आएगी है दैट इज अ फर्टिलाइजर कंपनी, तो ये आउ केमिकल फर्टिलाइजर लैबोरेटरी अंदर इंडस्ट्रीज़ अंदर बनावता हुए जेनो खेडूत पोते उपयोग करे छे। तो फर्टिलाइजर्स एंड मेन्यूर्स कंटेन न्यूट्रिएंट्स सच एज कया प्रकार पोषक तत्वों ये लोग धरावता हुए आ मेन्यूर अंदर क्या खातर अंदर, तो नाइट्रोजन पोटेशियम फॉस्फरस आ बदा केमिकल्स है कि जे आनी अंदर थी जमीन नी अंदर उमेरवामां आवे छे। दीज न्यूट्रिएंट्स नीड टू बी एडेड फ्रॉम टाइम टू एनरिच द सोइल, जमीन ने फलद्रुप राखवा माटे खेडूत शू करे छे आ प्रकारना खातर एनी अंदर उमेरतो होय छे। नाउ यूजुअली क्रॉप प्लांट्स एब्सॉर्ब लॉट ऑफ नाइट्रोजन एंड सोइल बिकम डिफिकल्ट इन नाइट्रोजन डेफिशियंट इन नाइट्रोजन डेफिशियंट मीन्स के एनी कमी आए वनस्पति नाइट्रोजन जे छे ए पोते लई ले एटले जमीन नी अंदर नाइट्रोजन ओछू थतुं छे। हवे आ नाइट्रोजन जे छे जमीन में ज ओछू थतुं जशे तो वनस्पति ए नाइट्रोजन ने मेळवी ना सके, एटले शू करे फार्मर्स नाइट्रोजन वाळो आवो फर्टिलाइजर एनी अंदर उमेरे। तेम छतां घणीवार शू थाय छे के एटमोस्फियर नी अंदर घणी बधी आगळ मैं तमने वात करेली राइजोबियम बेक्टेरिया नी के कठोळ जे वनस्पति छे ए कठोळ वनस्पति ने उगवा माटे नाइट्रोजन सौथी वधारे जोईए छे अने एर में एटमोस्फियर में वनस्पति डायरेक्ट नाइट्रोजन लई शकती नथी, देट्स वाई द बेक्टेरिया कॉल्ड राइजोबियम आ राइजोबियम नामना जे बेक्टेरिया छे केन टेक एटमोस्फियरिक नाइट्रोजन एंड कन्वर्ट इट इन टू अ यूजुअल फॉर्म यूजेबल फॉर्म नी अंदर नाइट्रोजन ने आ बेक्टेरिया जमीन में उमेरे छे। बट राइजोबियम केन नॉट मेक इट्स ओन फूड, पण आ बेक्टेरिया पोते पोतानो खोराक बनावता नथी। तो अहींया शुं थयुं अगेन आने वनस्पतिनी जरूर छे ने वनस्पति ने नाइट्रोजननी जरूर छे, तो आ बन्ने एक बीजा साथे शू करशे भागीदारी करशे एक बीजानो उपयोग करशे। सो इट ऑफन लीव इन द रूट्स ऑफ ग्राम पीस मूंग बीन्स एंड अधर लेग्यूम्स, लेग्यूम्स एटले कठोळ वर्गनी सींगवाळी जेटली पण वनस्पति होय ए बधाने लेग्यूम्स कहेवाय। ग्राम एटले चणा, पीस एटले वटाणा, मूंग एटले मग, बीन्स एटले जे सींग आवे छे ते एंड अधर लेग्यूम्स प्रोवाइड देम विथ नाइट्रोजन, आ बधाए ने नाइट्रोजन आपसे। इन रिटर्न अने आना वर्तर रूपे द प्लांट्स प्रोवाइड फूड एंड शेल्टर, वनस्पतिए रेवा अने खावानी वस्तु एने प्रोवाइड करशे आ बेक्टेरिया ने। थई गयुं, बन्ने जण एकबीजाने उपयोग करशे एटले आ पण एक प्रकारनुं शू थई गयुं सिम्बायोटिक रिलेशन। आपणे लास्ट टाइम अहींया जोयुं लाइकेनी अंदर सिम्बायोटिक रिलेशन आल्गी अने फंगी एटले के फूग अने લીલનું, તો અહીંયા નાઇટ્રોજન અને નાઇટ્રોજન માટેના જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે અને આ પલ્સીસ જે છે એ વનસ્પતિ, આ બંનેનું સિમ્બાયોટિક રિલેશનશિપ આપણને જોવા મળતી હોય છે। ઓકે, નાઉ ધે કેન રિડ્યુસ ધ યુઝ ઓફ નાઇટ્રોજન ફર્ટિલાઇઝર્સ વેર લેગ્યુમિનસ પ્લાન્ટ્સ આર ગ્રોન, તો જ્યાં જ્યાં કઠોળ ઉગતા હશે ને ત્યાં ક્યાંક ને ક્યાંક આ નાઇટ્રોજનની કમી બહુ ઓછી બનતી હોય છે। લાસ્ટ ઇઝ હિટ્રોટ્રોફ, જે ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ્સ છે શું એને આપણે પાર્શિયલ હિટ્રોટ્રોફ કહી શકીએ? તો આગળ મેં તમને વાત કરેલી કે ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ્સ ગ્રીન કલરના છે અને એની અંદર ક્લોરોફિલ છે, સ્ટીલ દે આર ડુઇંગ ફોટોસિન્થેસિસ એન્ડ અગેન દે ઇટ ઇન્સેક્ટ્સ, દેટ્સ વાય વી કેન સે ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ્સ આર પાર્શિયલ હિટ્રોટ્રોફ્સ, એ પાર્શિયલ હિટ્રોટ્રોફ્સ છે એટલે કે અંશતઃ પરપોષી પણ કહી શકાય છે, બરાબર છે। નાવ હિયર સમ ન્યૂ વર્ડ્સ આર ગીવન, મેં જે તમને મોકલેલા જ છે બધા આમાં આપેલા એ બધા એમાં આવી જતા જ છે, તેમ છતાં તમે એક નજર મારી લેજો કે જેથી તમને આઈડિયા આવી જાય। સમરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે કે જે તમારે રીડ કરશો તો આખું ચેપ્ટર જે તમે શીખ્યા છો એમાંથી પહેલું જે આપેલું છે એ ફર્સ્ટ એક્સરસાઇઝનો ફર્સ્ટ ક્વેશ્ચન છે એનો આન્સર છે। નેક્સ્ટ ટાઈમ વી વિલ ટોક અબાઉટ ધ એક્સરસાઇઝ।